વચ્ચેથી અડધું વાળી દો. હવે છે ને એને અડધું વાળી દેવાનું છે. કાગળ પર થોડો ભાર મૂકી અને પછી જે વસ્તુ તમારી બુક છે એને આ રીતના બંધ કરવાની અને વાયરને અપેક્ષિત તમારી જે દોરી હોય એને ખેંચવાની છે. થોડો ભાર તઈને હાથ રાખો, પછી દોરાનો બહારનો જે છેડો હોય એને ધીમે ધીમે ખેંચો. આખો દોરો ખેંચી જે ડિઝાઇન બને તમને શું બનાવવાનું મજા આવ્યું એટલે કે છે કે હવે તમે માં જે પેટર્ન ફ્લાવર વાળી કરવા માંગશો ને બની જશે. પેઇન્ટિંગ કલર હોય એમાં બોળી દેવાનો, પછી દોરાને છે ને પકડી અને આવી રીતના રાખી દેવાનો. હવે જે એક છેડો હોય એને બહાર રાખવાનો, પછી એ પુસ્તક હોય એને આમ બંધ કરી દેવાનું અને હળવે વજન કરી પછી જે દોરો હોય ને એને ખેંચી દેવાનો. પછી જોવાનો કેવી સુંદર એવી પેટર્ન તૈયાર થઈ છે. પછી તમને શું દેખાય છે એ તમારે જોવાનું છે. હવે આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ આપો. હવે અહીંયા છે ને દિવાસળીની સળીઓ દ્વારા છે ને અહીંયા પેટર્ન આકૃતિઓ બનાવવામાં આવી છે. આ પ્રવૃત્તિ કરાવતા પહેલા ઘરેથી 40 દિવાસળી લેવાની અને આગળના દિવસે કરવાની. મતલબ છે ને આ તમારે 40 દિવાસળી હોય ને એનો દ્વારા આવી પેટર્ન બનાવવાની છે. હવે આપણે જોશું કેવી રીતના કરી છે. તમારે આવી રીતના દિવાસળી ગોઠવવાની છે અને આવી પેટર્ન બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં પહેલો પ્રશ્ન આપ્યો છે, પહેલી આકૃતિમાં કેટલી દિવાસળી છે? હવે પહેલી આપણને આકૃતિ આપી છે એમાં જોવાનું કે અહીં આપણને કેટલી દિવાસળી આપી છે, તો આપણે બધી જ ગણવાની છે. તો તમે લોકો ગણજો, મેં અહીંયા ગણી રીતે રાખી છે. અહીંયા પહેલી આકૃતિમાં છે 26, આ આકૃતિ છે ને એની અંદર 26 છે દિવાસળી. કેટલી? 26 અહીંયા લખવાના છે 26. પછી પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? હવે અહીં આપણને છે ને ત્રિકોણ દેખાય છે, આ આકૃતિ આપેલી છે ને એની અંદર, તો અહીં આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એ કહેવાનું છે. તો ત્યાં 14 ત્રિકોણ છે. કેટલા? 14 આપણે અહીંયા લખીશું. બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? તો કે હવે બીજી જે આકૃતિ હતી એની અંદર કેટલી દિવાસળીની જરૂર પડી? 13. તમારે આ બધી ઘરે ગણવાની છે દિવાસળી. હવે પેટર્ન બનાવતા જાઓ અને પછી એને ગણતું જવાનું છે. હવે ત્યારબાદ પાછળના પેજ ઉપર બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? હવે બીજી આકૃતિ છે ને નીચેની તમે જુઓ એમાં કેટલા ચોરસ છે? તો કે 1, 2, 3 અને 4. તો ત્યાં આપણે લખીશું 4, કારણ કે ત્યાં 4 ચોરસ આપેલા છે. હવે આકૃતિ 1 કરતા 2 માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? હવે અહીં આપણે છે ને જોવાનું છે કે ઉપરની આકૃતિ આપી હતી અને એમાં અને નીચેની આકૃતિમાં બંનેમાં છે ને આના મોટ પહેલી આકૃતિ કરતા બીજી આકૃતિમાં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી એ તમે જ્યારે બનાવશો ને ત્યારે તમને ખબર પડશે. એટલે એના માટે તમારે ઘરે આ પ્રવૃત્તિ કરવી પડશે. તો અહીંયા જવાબમાં આવશે 13. હવે આ રીતના તમારે પણ આપણી આ પ્રવૃત્તિ ઘરે કરવાની રહેશે અને મેં જે રીતના અહીંયા ગણી છે એવી રીતના તમારે પણ આની ગણતરી કરી અને લખવાનું રહેશે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.